નમસ્તે બાળકો, હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે એના પછી આવે છે આગ્રાની સફર, કે મરિયા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે, કે મરિયા અને આયુષ બે છે ને એ એમના કુટુંબ સાથે ક્યાં જાય છે, આગ્રા જાય છે. તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. હવે આગ્રા ગયા, આગ્રા શું આવેલો છે, તાજમહેલ. તો તાજમહેલ અહીંયા સ્ટેશને ઉતરે આગ્રાના અને અહીંયાથી રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા. બપોર પછીના સમયમાં તેઓએ ફતેહપુર સિક્રી જવા બસ પકડી. પછી અહીંયાથી એ તાજમહેલ જોઈ અને ક્યાં ગયા, ફતેહપુર સિક્રી જોવા બસ પકડી. હવે અહીં આપણે એનો નકશો આપેલો છે કે અહીં આગ્રાનો નકશો, કે આ છે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન, કે આગ્રાનું રેલવે સ્ટેશન છે. પછી અહીં આપેલું છે ને આ ફતેહપુર સિક્રી તરફ, અહીં ફતેહપુર સિક્રી છે. પછી અહીં આપેલો છે તાજમહેલ. પછી તાજ જંગલ, આ જંગલ છે એનું નામ છે તાજ, એટલે તાજ જંગલ. પછી આ નદી છે ને એનું નામ છે યમુના નદી. પછી આગ્રાનો કિલ્લો, આગ્રાનો કિલ્લો. અને બાબરાપુર જંગલ, કે આ જંગલ છે એનું નામ છે બાબરપુર અથવા બાબરાપુર, કંઈ પણ કહી શકો. હવે એના આધારે અહીં આપેલા પ્રશ્નના જવાબ આપવાના છે. હવે આ જગ્યાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. હવે એ જગ્યા આપેલી છે એના વચ્ચેનું અંતર કેટલું છે, કોણ કેટલે દૂર છે, કોણ કેટલે નજીક છે, કે કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ. ચાલો હવે આપણે અહીં આવેલું કિલોમીટર, હવે જ્યારે એક ગામથી બીજા ગામ અથવા એક શહેરથી બીજા શહેર સુધી જ્યારે લાંબુ અંતર હોય ને એ આપણે કિલોમીટરમાં માપવામાં આવે છે. જ્યારે વધારે અંતર માપવું હોય ત્યારે સેમી કે મીટરનો ઉપયોગ થતો નથી, ત્યારે શેનો ઉપયોગ થાય છે, કિલોમીટર. કિલોમીટરને આપણે કિમી પણ લખી શકાય. જેમ આપણે સેન્ટીમીટરને સેમી લખ્યું એમ કિલોમીટરને આપણે કિમી લખી. ચાલો પેલું આપેલું છે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ 5 કિમી, કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન છે અહીંયાથી તાજમહેલનું આ બેનું અંતર આપણે કેટલું આપેલું છે, 5 કિમી. પછી તાજમહેલથી આગ્રાનો કિલ્લો, તાજમહેલથી આગ્રાનો કિલ્લો છે ને આ બે વચ્ચે 2 જ કિલોમીટરનું અંતર છે. અને આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિક્રી, કે આગ્રાનો કિલ્લો છે ને અહીંયાથી ફતેહપુર સિક્રીનું અંતર 40 કિલોમીટર, આ અંતર કેટલું આપેલું છે, 40 કિલોમીટર આપેલું છે. હવે અહીં આપણે આપેલું પ્રશ્ન પૂછાય એના જવાબ દેવાના છે. પેલું છે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે, પેલા આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન આ છે, આનાથી વધારે દૂર શું છે, તાજમહેલ કે ફતેહપુર સિક્રી. આનેથી વધારે દૂર શું, તાજમહેલ થાય કે ફતેહપુર સિક્રી થાય, તો શું થશે, ફતેહપુર સિક્રી. તો અહીં જવાબ આવશે ફતેહપુર સિક્રી, આમ તમારે લખી નાખવાનું. એના પછી આજે પણ એ રેલવે લાઇન બતાવે છે. જો આજે આમ રસ્તો આપેલો છે ને એ આ રેલવેની લાઇન આગળ છે, કે રેલવે છે આ બાજુ અહીં આગળ જશે. હવે આમાંથી રેલવે લાઇનની વધારે નજીક શું છે, આપણે કેની નજીક કહેવાનું છે, જે આ રેલવે લાઇન આપેલી છે ને એની નજીક કહેવાનું છે, પેલું બાબરાપુર જંગલ કે તાજ જંગલ. હવે આ લાઇન છે એની વધારે બાબરપુરનું જંગલ આવે કે તાજ જંગલ, તો શું આવે વધારે નજીક, બાબરપુર જંગલ. તો અહીં તમારે લખવાનું બાબરપુર જંગલ. પછી આગ્રાનો કિલ્લો કે તાજમહેલ, આ જ લાઇનની નજીક જોવાનું, આગ્રાનો કિલ્લો આ છે કે તાજમહેલ વધારે નજીક કોણ આવે, આગ્રાનો કિલ્લો. તો અહીં તમારે લખવાનું આગ્રાનો કિલ્લો. એના પછી હવે બીજો પ્રશ્ન પૂછો કે યમુના નદીની વધારે નજીક શું છે, આ યમુના નદી છે, હવે એની વધારે નજીક શું આવે એ આપણે કહેવાનું છે, તાજમહેલ કે રેલવે સ્ટેશન. આની નજીક તાજમહેલ છે કે રેલવે સ્ટેશન, શું આવે છે, તાજમહેલ. તો અહીં જવાબ આવશે તાજમહેલ. હવે એના પછી આપણે આગળ જોઈએ કે સાચી લંબાઈ સાથે જોડો. જેમ આપણે સ્વાપોથીમાં જોડકા જોડેલા છે ને એ જ રીતના તમારે અહીં જોડકા
જોડવાના છે કે અહીંયા એ પૂછે અળસિયાની લંબાઈ, બાળકની ઊંચાઈ, આંગળીના નખની પહોળાઈ, સાડીની લંબાઈ અને ઘરથી શાળા સુધીનું અંતર. તો વધારે ઘરથી શાળા સુધીનું અંતર, તો આમાં વધારે શું આવે છે જોવો જોઈએ. આ 1 કિલોમીટર, 5 મીટર, 10 સેમી, 1 સેન્ટીમીટર કે 1 મીટર, તો વધારે 1 કિલોમીટર. તો આ શાળાથી આ અંતરને આ રીતના આપણે જોડી દેવાનું. એ રીતના તમારે આ જોડકું હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. હવે એના પછી આગળ જોઈએ આપણે કે લાંબી પૂંછની હરીફાઈ, કે લાંબી પૂંછડી કોની છે ને એની આપણે હરીફાઈ એટલે કે સ્પર્ધા, આપણે જે કોમ્પિટિશન કહીએ ને આ એ છે. કે આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા યોજાય, એ બધા વચ્ચે કોમ્પિટિશન હતી. જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હતી તેને ઇનામ જીત્યું, કે સૌથી લાંબી પૂંછડી હોય એને ઇનામ મળ્યું. હવે વિચારો કે કોને પ્રથમ ઇનામ મળ્યું અને કોને દ્વિતીય ઇનામ મળ્યું, એટલે પહેલો નંબર કોનો આવ્યો અને બીજો નંબર કોનો આવ્યો. સૌથી લાંબી પૂંછડીની લંબાઈનું માત્ર અનુમાન કરો. હવે કેટલી છે ને એ માપવાની નથી, આપણે ખાલી અનુમાન કરવાનું કે લગભગ આની પૂંછડી મોટી છે, પૂંછડીની લંબાઈ વધારે. ચાલો અહીં જોઈએ કેટલા પ્રાણીઓ. એક હાથી આપેલું છે, ઉંદર છે, અહીં ગરોળી છે, આ ગાય છે, આ ભૂંડ છે અને આ વાંદરો આપેલો છે. હવે એના બધાની પૂંછ તમને દેખાય છે ને. હં, હવે આમાં જોઈએ તો સૌથી લાંબી પૂંછ કોની છે, તો હાથીને ટૂંકી, પછી ગાય, પછી આને ટૂંકી અને વાંદરાને. તો ગાય અને આ ગાય છે અને આ વાંદરો છે, એ બે હોય તો પ્રથમ ઇનામ કોને મળે, સૌથી પૂંછ લાંબી કોને હોય, વાંદરાને. તો પ્રથમ ઇનામ કોને મળશે, વાંદરાને. આને પ્રથમ ઇનામ મળશે વાંદરાને, અને બીજું ઇનામ કોને મળશે, ગાયને, કે એની પૂંછ વાંદરાથી થોડી ટૂંકી હોય છે. હવે કીધું મારે પૂંછડી છે, અહીં આપને સાપ આપેલો છે. હવે સાપને પૂંછડી હોય કે ના હોય વિચારો જોઈ. સાપ તો આખો લાંબો હોય, તો આખે આખો ભાગ એનો પૂંછડીનો ગણવાનો નહીં. આ તો એનું શું આપેલું હોય, શરીર, એની પૂંછ અહીં થોડીક જ હોય છે. જે સાવ પાછળનો છેલ્લો ભાગ હોય ને એ એની પૂંછડી હોય. તો એમ કે મારે પૂંછડી છે, તો જવાબ શું આવશે, હા સાપને પૂંછડી હોય છે પણ થોડીક જ હોય છે. આ બધો પૂંછડીનો ભાગ ન આવે, એ એનો શરીરનો ભાગ હોય છે. ચાલો બાળકો હવે સ્વાપોથી ખોલીએ. પાઠ્યપુસ્તકમાં આપણે પાઠ પૂરો થયો, હવે આપણે સ્વાપોથી ખોલીએ. કે સ્વાપોથીમાં પેજ નંબર 67 પર જે આપણે અહીં રસ્તાવાળું પૂરું કર્યું એના પછીનું, કે નીચેના નકશાના આધારે પ્રશ્નના જવાબ લખો. અહીં એક નકશો આપેલો છે, એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. જેમ આપણે પાઠ્યપુસ્તકમાં આપ્યા ને એ જ રીતના છે. કે જોયો, આ બાબરપુર જંગલ છે, આગ્રાનો કિલ્લો, તાજમહેલ, પછી તાજ જંગલ, આગ્રા રેલવે સ્ટેશન અને ફતેપુર સિકરી. હવે આપણે અહીં એના અંતર પણ આપી દીધા કે કોની વચ્ચે કેટલું અંતર છે. ચાલો અહીંયાથી ચાલુ કરી કે રેલવે સ્ટેશનથી તાજમહેલનું 5 કિમી એટલે 5 કિલોમીટર છે, પછી તાજમહેલથી આગ્રાના કિલ્લા વચ્ચેનું અંતર 2 કિલોમીટર, પછી આગ્રાના કિલ્લા અને ફતેપુર સિકરી આ બે વચ્ચેનું અંતર 40 કિમી એમ આપણે આપેલું છે. હવે આપણે પાછળનું પેજ ફેરવીએ, અહીંયા આપણે કેટલાક પ્રશ્ન પૂછેલા છે જે આપણે આગળનો નકશો જોઈ અને જવાબ આપવાના છે. પહેલું છે, આગ્રા રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે, તાજમહેલ કે ફતેપુર સિકરી. આગ્રા રેલવે સ્ટેશન જોવાનું છે આપણે. આગ્રા રેલવે સ્ટેશન છે ને એનાથી વધારે દૂર શું છે, જોવો જોઈને શું પૂછ્યું છે આપણે, તાજમહેલ કે ફતેપુર સિકરી. આનેથી વધારે દૂર તાજમહેલ છે કે ફતેપુર સિકરી, વધારે દૂર શું થશે, ફતેપુર સિકરી. તો આપણે પહેલે ખાલી જગ્યામાં જવાબ લખવાનો થશે, ફતેપુર સિકરી અહીં લખ નાખવાનું, ફતેપુર સિકરી. આ રીતના તમારે બીજું જોવાનું કે રેલવે લાઇન એટલે પાટાથી વધારે નજીક શું છે, બાબરપુર જંગલ કે તાજ જંગલ. કે જે આપણે આપેલું છે ને આ પાટા રેલવે લાઇન, એમાંથી જોવાનું આ જંગલ નજીક છે કે તાજ જંગલ, તો કયું આવશે, બાબરપુર જંગલ. તો બીજી ખાલી જગ્યામાં આવશે બાબરપુર જંગલ. એ રીતના તમારે અહીં જે આપેલું છે એ ચિત્રમાં આગળ જોતું જવાનું અને ખાલી જગ્યા તમારે હોમવર્કમાં પૂરવાની છે. એના પછી આપણે જોઈએ
કે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો. હવે આમાં શું કરવાનું, આમાં પણ એ જ કરવાનું છે, ચિત્ર આપ્યું છે એના આધારે જવાબ આપવાના છે. પહેલાં આપણે ચિત્ર સમજી લઈએ કે અહીં એક ટેકરી આપેલી છે, ત્યાંથી 300 મીટર તંબુ, આ બેનું અંતર કેટલું છે, 300 મીટર. એના પછી તંબુથી ગામ કેટલું, 400 મીટર. પછી ગામથી અહીં કૂવો આપેલો, એનું અંતર 150 મીટર. પછી કૂવાથી તળાવ, એ કેટલું છે, 250 મીટર. અને મંદિરથી કૂવો કેટલું છે, 450 મીટર. આ રીતના અહીં આપણે માપ આપેલા છે કે કેના વચ્ચે કેટલું અંતર છે. હવે એના આધારે અહીં બાજુમાં આપેલા પ્રશ્નના જવાબ આપવાના છે. કે પહેલો પ્રશ્ન છે કે તંબુથી ગામ સુધીનું અંતર કેટલું છે. હવે તંબુથી ગામ, હવે જોવું જોઈએ, આ તંબુ છે અને આ ગામ છે, તો એ બેનું અંતર કેટલું છે, 400 મીટર. તો અહીં પેલી ખાલી જગ્યામાં આવશે, અહીં આવશે 400 મીટર. હવે એવી રીતના બીજું છે કે ગામથી મંદિર સુધીનું અંતર કેટલું છે. હવે આપણે જોવાનું કે ગામથી મંદિર સુધીનું અંતર, કે અહીં આપણું ગામ ક્યાં આપેલું છે, આ ગામ છે, ત્યાંથી આ મંદિર સુધીનું અંતર કે મંદિર સુધી જવાનું, તો આ 150 અને આ કેટલું છે, 450. તો પહેલાં અહીંયાથી અહીંયા જાય અને પછી અહીંયા સુધી જાઓ, તો 150 અને 450 બંનેનો શું કરી નાખવાનો, આપણે સરવાળો. તો 150 વત્તા 450, કે તમારે એક પેજ રાખવાનું, એમાં સરવાળો કરવાનો કે 150 વત્તા 450. તો 0 0 0, 5 ને 5 10 ની 0, વિદા પડી 1, 4 5 અને 6, તો કેટલું થયું, 600. તો તમારે અહીં ગામથી મંદિર સુધીનું અંતર 600 કિમી થશે. તો અહીં તમારે લખવાનું 600, શેમાં આપેલું છે અંતર, બધું મીટરમાં આપેલું છે ને, તો અહીં લખવાનું 600 મીટર. હવે એ રીતના તમારે અહીં જે પ્રશ્ન પૂછ્યા છે ને, એના જવાબ તમારે હોમવર્કમાં આપવાના છે. હવે જો આ એક જોવો જોઈએ, ક્યુ અંતર વધારે છે, તંબુથી તળાવ સુધીનું કે તંબુથી મંદિર સુધીનું. હવે આપણે એમ કીધું ક્યુ અંતર વધારે છે, તંબુથી તળાવ, એટલે તંબુથી આ તળાવ, તો આ બધાનો શું કરી નાખવાનો, સરવાળો, કે 400 150 અને 250, આ બધાનો સરવાળો કરવાનો. અને તંબુથી મંદિર, તો 400 150 અને 450, આ બધાનો સરવાળો કરવાનો. પછી જોવાનું કે ક્યુ વધારે છે, જે વધારે થતું હોય એ આપણે લખવાનું. અને પછી કહેવાનું કેટલું વધારે, તો બંનેની શું કરી નાખવાની થશે, બાદબાકી. આ તમારે હોમવર્કમાં પૂરવાનું છે. ચલો એના પછી આગળ જોઈએ આપણે કે ચાલો ગૃહ કાર્ય કરીએ. કે જે ગૃહ કાર્ય છે ને, એમાં આપણે જોવાનું છે કે તમારી પાસે નીચે રહેલી વસ્તુઓનું સેમીમાં અંદાજિત માપન તથા માપપટ્ટીથી માપન કરો. પહેલાં ખાલી આપણે અંદાજ કરવાનો છે કે આટલું હશે, અને પછી શું કરવાનું, માપપટ્ટીથી એનું માપ લખવાનું છે. હવે આપણે જોઈએ કે આપને પેલું આપેલું છે રબર વસ્તુ આપી, એનું અંદાજિત માપ આપણે કરવાનું. કે માનો કે રબર હોય આટલું છે ને, એ 4 સેમી હશે, આપણે ખાલી અંદાજ કરી, તો અહીં આપણે શું લખવાનું, 4 સેમી હશે. હવે એનું માપપટ્ટીથી શું કરવાનું, માપન. કે માનો કે આ એક રબર લીધું, હવે એનું માપ માપવા માટે આ રીતના સ્કેલ મૂકવાની, અને આપ જો અહીંયા તો ઘસાઈ ગયું છે, આપણે મોટો છેડો રાખવાનો કે અહીંથી અહીંયા સુધીનું માપ્યું, તો કેટલું આવ્યું, 6 સુધી પહોંચે ને, જો આમાં જો જોઈને ક્યાં સુધી પહોંચી છે, 6 સુધી. અહીંથી આખું માપમાં પણ આ તો અહીં ઘસાઈ ગયું છે ને, એટલે આપણે અહીંયા સુધીનું રાખી છે, તો 6 સેમી થયું, તો અહીં આપણે શું લખવાનું, 6. એ રીતના તમારે જે આ સ્ટીક આપેલી છે ને, એનું માપ, આ માપ માપન જે આપણે લંબાઈ કરી દીધી ને, એ રીતના માપ માપન, અહીંથી આટલું માપી લેવાનું નથી. પછી કેલ્ક્યુલેટર હોય ને, એની આ સાઈડ માપવાની, આ બાજુનું માપવાનું ને, પછી પેન્સિલમાં આ ભાગ માપવાનો, પછી પહેલી આંગળી, તમારી પહેલી આંગળી માપવાની, પછી ખૂણસીની શીટ, તો આ માપવાનું છે, આમ ઊભી ખૂણસી માપવાની નથી. પછી ક્રેયોન કલર છે આપણી પાસે, કલર તમારી પાસે જે કલર હોય ને, એ તમારે માપી લેવાનો. એવું નહીં કે ક્રેયોન કલર જ માપવો, તમારી પાસે પેન્સિલ કલર હોય કે મીણિયા કલર હોય, જે હોય એ માપી લેવાનું. એના પછી પુસ્તક, તો પુસ્તકમાં આપણે ગણિત ની આ જે સ્વાપોથી છે ને, આનું જ માપ આપણે માપીશું. આ રીતના તમારે પહેલા અંદાજ કરવાનું કે લગભગ આટલું હશે, અને પછી એનું માપપટ્ટીથી માપી અને અહીં લખવાનું છે. આ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. એના પછી આપણે આગળ જોઈએ કે
क्यों रस्तो टूको पड़े। हवे तमे आमां तो रस्ता जोई पण कही शको के क्यों रस्तो टूको पड़े। जे सीधो रस्तो होय ए टूको तो रस्तो बे, पछी क्यों रस्तो सौथी लांबो पड़शे एना उपरथी करामां टूको आपेलो। हवे लांबामां जे वधारे वांको चूको जातो होय ए आपने लांबो पड़े, तो आ एक सीधो जाय वधारे लांबो वांको चूको क्यों जाय चार, तो अहीं आवशे रस्तो चार। हवे एना पछी जे अ पेला ब जोईयो કે અહીં જોડકા છે ને એ તમારે અંદાજ પ્રમાણે જોડવાના છે કે કેની લંબાઈ કેટલી હશે। હવે આ જોડકા જોડવા માટે પહેલાં તમે એક વસ્તુ સમજી લો કે આપને તમને ખબર છે કે જ્યારે 100 સેમી ભેગા થશે ને ત્યારે કેટલું થશે 1 મીટર, તો 200 સેમી હોય તો કેટલું થાય 2 મીટર, 300 સેમી હોય તો 300 સેમી તો કેટલું થશે 3 મીટર થાય ને, એમ 400 હોય તો 4, 500 હોય તો 5 મીટર। હવે તમને ઊંધું પૂછે કે 1 મીટર તો કેટલા સેમી, કહેશે 100 સેમી, તમે આમ કહેશો। હવે તમને એમ કહે કે 5 મીટર તો કેટલા સેમી થાય 500 સેમી, હં। હવે એના આધારે અહીં જે આપેલા છે ને આ જોડકા એ જોડવાના છે। હવે એક વસ્તુ યાદ રાખો, જેમ આપને આમ કીધું હોય એ તો આવડી જાય, હવે એના પછી જોઈએ આપને તમને આમ કીધું હોય કે 9 મીટર અને 50 સેમી, હવે આને આપણે બધાને સેમીમાં ફેરવવાનું, શેમાં ફેરવવાનું સેમીમાં, આ જે મીટર છે એને સેમીમાં ફેરવવાનું, તો હવે 9 મીટર તો કેટલા થાય 900 સેમી થાય, અને બીજા કેટલા 50 સેમી, તો બંનેનો આપણે સરવાળો કરી નાખવાનો 50 સેમી, તો કુલ કેટલા થશે 950 સેમી। તો 9 મીટર અને 50 સેમી હોય તો એનો જવાબ આવશે 950 સેમી, એટલે 950 સેન્ટીમીટર। હવે આનું ઊંધું પૂછવું હોય કે 950 સેમી, હવે 900 આવ્યા એટલે 9 મીટર થઈ ગયું અને 50 સેમી એટલે 50 સેમી, તો આમ પૂછે કે આમ પૂછે આડાવડું પૂછે તો આપને આવડી જાય। હવે તમને એમ કહે કે 740 સેમી, 740 સેમી છે, હવે એને મીટરમાં ફેરવો, આને તમને એમ કે મીટરમાં ફેરવો, તો 700 એટલે કેટલા થશે 7 મીટર થશે ને, હં। હવે કેટલા વધ્યા 40, તો અહીં લખવાનું 40 સેમી। હવે પાછળનો જે આવે ને એ મીટર નહીં લખવાનું, અહીંયા શું લખવાનું સેમી, એ 40 છે ને એ શેમાં છે સેમીમાં આપેલા છે। હવે એના આધારે અહીં આવડી જશે કે 1 મીટર, તો 1 મીટર આમાં જોવાનું 1 મીટર એટલે કેટલા થાય 100 સેમી, તો પેલાને અહીં આની સાથે જોડી દે। ચાલો હવે આપણે જોઈએ 1000 સેમી, 1000 સેમી આપણે એ ખબર છે કે જ્યારે 100 સેમી ભેગા થશે ત્યારે 1 મીટર, એમ 1000 સેમી ભેગા થાય ને એટલે કેટલું થશે 10 મીટર। હવે અહીં આપેલું છે કે 1000 સેમી, તો એને કોની સાથે જોડશું 10 મીટર સાથે, આ 2 નંબર, પછી 8 મીટર એટલે 800 સેમી। હવે 1000 મીટર, જ્યારે 1000 મીટર ભેગા થાય ને ત્યારે 1 કિલોમીટર થશે, તો અહીં કેની સાથે જોડશું 3 નંબર સાથે। આ રીતના તમારે અહીં આપેલું છે એમાં જોડવાનું છે। હવે પછી આપણે હવે અહીં ચેપ્ટર પૂરું થયું, બધું તમારે જાતે પૂરી લેવાનું છે। થેન્ક યુ।